મૂંઝારોના પહેલા ભાગમાં આપણે જોયું કે ગામનો એક જ શિક્ષિત કેશવ સરપંચ છે અને નિરક્ષર ભરવાડકુળનો બેલી છે. ધનીની નિરક્ષરતાના મૂંઝારા સાથે આપણે જોયું કે મેઘીનું ઘર મંડાય એટલા માટે ભીમા કાકા અને રૂખી ભુવા પાસે દાણા લેવા ગયા છે, પણ ત્યાં માધુની માયા કામ કરે છે. શિક્ષણને અભાવે સૈનિક ન થઈ શકનાર રાજસ્થાની ફોજી પણ આ ગામનું અંગ બની ગયો છે. કેશવ તાલુકાની કચેરીમાં જઈ ગામના કામ સાથે ભીમાકાકાને ચેક પણ અપાવે છે. કેશવ ધનીનો સુખી પરિવાર બેરુની સેવામાં પરોવાયેલો છે. જો કેશવ, તું સુરેન્દ્રનગરમાં તારા બાપ ભેગો દુકાળ ટાણે નાનાણે રહી ત્રણ ચોપડી ભણ્યો તો આજે કામ આવે છે. આ દુકાળ પણ આપણને ફળે છે. ભગવાન જે કરે ઈ સારા માટે. ધની લે આ પેંડા, ભીમા કાકાને ચેક મળી ગયો છે. આ પાણી નીકળ્યું ને એના પેંડા બાકી હતા ને. એ ધની લે આ પેંડા, હવે માગ માગ ન કરતી હો. અને કેશવ, હા, આજે મારું તો ખૂબ સારું કામ થઈ ગયું. તને ધક્કો તો પડ્યો, પણ મારું કામ થઈ ગયું. ના ના ભીમા કાકા, આ તો મારી ફરજ છે, એના માટે તો બેઠા છીએ. વારું ત્યારે હું જામ. રામ રામ. એ રામ રામ ભીમા કાકા. હા હા, હવે વાત થઈ ગઈ છે. નોટિસ ફટકારી દેશે. 25 રૂપિયા લીધા છે, કેજે તું શું મને આવા ઉધારિયા કામમાં ભેરવી દે છે. પણ તું તો આમે મંગા ભેડો વકીલ પાસે જવાનો જ હતો ને. આજે ભીમો કાકો ખુશ થઈ ગયો, એનું બધું જ કામ પતી ગયું. એ શું કરે, એને હઈએ જે ચિંતા છે એ તો તને કહેતો ન. કેમ, શું છે? એ તો કઈ બોલ્યો જ નહીં. આ મેગી જુવાન જોત દીકરી ઘરમાં બેઠી હોય એ દુઃખ કઈ ઓછું છે. પણ એમાં આપણે શું કરીએ? જો મંગાના કેસમાં જામીન માટે સોમવારે તું તાલુકે તો જવાનો જ છે ને. હા, તો ઓળખીતા વકીલ મારફતે મેગીના વર પૂંજાને એક નોટિસ ફટકારી દે ને. સારું સારું, મેગી તારી બેનપણી થાય એટલે તારા માટે તો મારે બધું જ કરવું પડશે. તની કેશવ, કેશવ, કેશવ. શું છે કેશવ? કેશવ
કેશવા ગામમાં મામલતદાર આવે છે તો શું? પંચાયતમાં બેઠા છે. પંચાયતમાં તને બોલાવે છે. પેલા રઘુના ખેતરમાંથી રસ્તો કાઢવાનો છે ને, તે એને બોલાવ્યો છે. હું પણ ચાલ. તે અત્યારે? હા, બકરાને પાણી દેવાનું બાકી છે. મામલતદારને અત્યારે જ ફુરસદ મળી. ધની, તું છોકરાને જમાડી દેજે અને બકરાને પાણી દેજે. હું રોંઢે આવીશ. હાલો હાલો હાલો. કેશવા, કેમ આજે બહુ ચિંતામાં? શું વિચારે ચડી ગયો છે? આ સરકાર આખીનો ભાર તારી ઉપર તો નથી આવી ગયો ને? એવું છે ધની. પણ એમાં એવડી ચિંતા હોય? મન મૂકીને વાત કર. તારો અડધો ભાર હલકો થઈ જશે ને. મારાથી લેવાય એવું હોય ને તો હું લઈએ લઉં. ધની, તું એવા સકરની બોલી છે ને કે સાચે જ મારો બધો જ ભાર તારી પર આવે એવું લાગે છે. લે, તો પછી ચિંતા સાની? બોલ, શું પડવાનું છે? ગાંડી, આ ભાર ઉચકવાની વાત નથી. મારી જવાબદારી, આ ગામની ઉપાધિ, આ સરપંચની જવાબદારી કદાચ તારે ઉપાડવી પડે. લે, એને તો કઈ ભાર કહેવાય? પણ આ મને કઈ સમજાણું નહીં. જો સમજ, સરકારે 33% પંચાયતમાં સ્ત્રી અનામત સરપંચની જગ્યા દાખલ કરવાનું નક્કી કર્યું છે. આપણા ગામની સરપંચની જગ્યા પર સ્ત્રી જ સરપંચ થઈ શકે. તો પછી બૈરાનો વેશ ધારણ કરી લેને. ધની, આ હસવાની વાત નથી. એક તો આપણા ગામમાં કોઈ ભણેલું નથી, એમાં ભણેલું બૈરું લાવવું ક્યાંથી? પણ મેં તને આ દલપતની ઘરવાળીએ જે વર્ગો શરૂ કર્યા છે ને, એમાં ભણવા કેટલી વાર કહ્યું? આ પણ તું માને તો ને. પણ એ વખતે આપણને આવી થોડી ખબર હતી. હું તને નિશાળ ને રાત્રિ શાળા ચાલુ કરવા અવાર નવાર કહું છું, પણ તું કાને ધરે તો ને. પછી હવે આપણા ગામમાં ભણેલું બેરું હોય ક્યાંથી? ઈ તો વાત છે. આપણા ગામમાં નિશાળ હતી જ ક્યાં? આ તો નાનપણમાં સુરેન્દ્રનગર મામાને ત્યાં રોકાણો. તે દુકાળમાં 3-4 વર્ષ રહ્યો ને 4-5 ચોપડી ભણાઈ ગઈ. નહીં તો આપણા ગામમાં નિશાળ હતી જ ક્યાં? હા, તો પંચાયત બંધ કરી નાખ. બીજું શું? તું પણ છૂટી પડે ને.
એમ છૂટી પડવાથી કઈ ન થાય ધની, કઈક રસ્તો કાઢવો પડશે. જો પંચાયતમાં તું સ્ત્રી સભ્ય તો છો જ, આજ સુધી મીટિંગમાં આવી નથી, ખાલી અંગૂઠા જ પાડ્યા છે, પણ આજે તારે મીટિંગમાં આવવું પડશે. કેમ, શું છે? એ બધું તને મીટિંગમાં સમજાઈ જશે. ના ના ના, માંડીને વાત કર ને નિરાતે સમજાવ. તમારું બધું કામકાજ તાલુકે ધક્કાધોડી કરી અમે પતાવી દઈશું, અને મીટિંગ માં તો અમે હારો હાર બેસીશું. હા, અને કેશવાને તો બધાય ઓળખે છે, પછી તારે શી ચિંતા? એટલે જ કહું છું ધની, મારું માન અને હા પાડી દે. જો ધની, આજ સુધી જ્ઞાતિમાં ગામની સેવા થાય એટલા માટે સરપંચનો ભાર મેં ઉપાડ્યો. ભલે પૈસાની આવક નથી, પણ સરકારમાં પાંચમાં આપણે પૂછે છે, આપણા ગામમાં સ્ત્રી જ સરપંચ થઈ શકે એવું સરકારે નક્કી કરી નાખ્યું છે. પણ અત્યારે સ્ત્રી બૈરું ભણેલું ન હોય ત્યાં પણ સરકાર એવું બધું જોવા ન રહે, બૈરાને જાતે ભણવું પડે. કેશવા, કેશવા મારું મન માનતું નથી, આ તે મને ભણવાય ન દીધી. આ દલપત તલાટીની વહુ, આ દેવી બેન જે રાતના નિશાળ ચલાવે છે ને, એમાં મને ભણવા મોકલી હોત તો. અરે, બે ઘડી માંડ રાત્રે મળે એમાં તને અડધી કરું? લે હવે છેટો હટ. જો ધની, તું મારે બદલે સરપંચ થઈ જા, એ જ ઉપાય છે. કાલે પંચાયતની સભામાં હા ના ન કરતી. ભલે, તારી મરજી, તારો અનુભવ અને કામમાં આવશે. રામજીભાઈ, ધની, સરકારશ્રીનો કાગળ આવ્યો છે કે પંચાયતમાં 33% અનામત સ્ત્રી સરપંચ તરીકે રાખવાની.
તો હવે સવાલ એ થાય છે કે આપણા ગામમાં સરપંચ કોને બનાવવા? યોગ્યતાની રીતે ધનીબેન પીઠ લાગશે, છતાં બધાની ઈચ્છા. તો હું હવે રાણીબેનના નામની દરખાસ્ત મૂકું છું સરપંચ તરીકે. તો હું બધા સભ્યો પાસે હું ધનીબેનના નામની દરખાસ્ત મૂકું છું. આપણા બેરુ ગામના સરપંચ તરીકે જાહેર કરું છું. બરાબર. મને લાગે છે હું ભીમાકાર કાકાને વિનંતી કરીશ કે તેઓ આપણા નવા વરાયેલા સરપંચ ધનીબેનને હાર અર્પણ કરી સ્વાગત કરે. તમે થઈ જાઓ બેન. દોડા તો હું કરીશ, મીટિંગ માં હારો હાર બેઠો હોઈશ, પછી બીવાની શું જરૂર? પણ જયારે મેં તને કીધું તું કે મને રાત્રિ શાળામાં ભણવા મોકલ, ત્યારે તે તો મને ભણવા દીધી નહીં. નકર બે અક્ષર મત્તુ મારવા જેટલું આવડી તો જાત ને. હું બેઠો છું ને, પછી ચિંતા કરવાની શું જરૂર? હું કહું ત્યાં અંગૂઠો પાડવાનો. જો કેશવા, આ દલપત છે ને એ જરાય સારું માણસ નથી. આ ગામ લોકો હંધાઈ અને ખંધાઈ ની વાતો કરે છે. એ તો તું એના ભેગો ને ભેગો રહે છે એટલે ગામ લોકોને કોઈ ચિંતા નથી. બાકી હું હવે ક્યાંય સમજાવ વગર અંગૂઠા પાડવાનું નથી. હા હા બાપા, હા સમજીને પાડજો. આથી સરપંચ સાહેબ સિંગડા ભરાવવાના ચાલુ. હા તો અમે તો બહુ કપડા ધોયા, હવે તમારો વારો. આજે તમારા સરકારે પેલા નવા નિયમ રાખ્યા છે ને, 33% મહિલાઓ માટે અનામત. એટલે હવે આજ થી અમારા બેરુ ગામ ના સરપંચ આ સ્ત્રી. એમ કે? બહુ સારું. ધની, કઈ કામ હોય તો સાહેબ પાસે આવવાનું, અને હું તો અહીંયા બેઠો જ છું. બરાબર બરોબર છે. બીજું કઈ કામ? બસ સાહેબ, રામ રામ. હા રામ રામ. આવજો બેન.
જો કેશવા, આ ગામ આખામાં ઝાડા ઉલટીના વાવર છે. આ ચિત્રાના ઝાડ માન્યા હતા, પણ કાંઈ ફરક પડતો નથી. આ ગામ લોકો અને બૈરાઓ તો મારા માથે માછલા ધુએ છે ને કહે છે કે સરકારમાં લખીને કંઈક દવા દારૂ લઈ આવ. હા ધની, હા, હું તાલુકે ગયો હતો ને ત્યાંથી તાર કર્યા છે. જિલ્લાના આરોગ્ય અધિકારી અને કલેક્ટરને પણ તાર રવાના કર્યા છે. એક બે દિવસમાં જોજે ને, ડાક્ટર અને દવાના ધાડા ઉતરી પડશે. આ તળાવના અને કુવાના પાણી બગડ્યા છે ને, એ જ મૂળતો કારણ લાગે છે. આ તળાવનો કાંઠો પાકો થઈ જાય ને તો ચોપા બગાડ કરે છે, ને એ પાણી બગડે છે તે ન બગડે. તે લખી નાખ ને સરકારમાં. લખ્યું તો છે, પણ સરકાર કહે છે 50%, એટલે કે અડધો ખર્ચ ગામ ભોગવે. ઈ અડધો ખર્ચ કેમ કાઢવો? જો આ છોરા આખો દી વન વગડે આ ધોરા ભેગા ફરી ફરી ને હેરાન હેરાન થઈ જાય છે. કાલે મોટા થઈ જશે. જો કેશવા, આ દલપત કહે છે ને કે હું અંગૂઠા પાડવાની નથી. હા, ને આ તળાવનું કામ કરવા માટે આ ઠેઠ ભૂજથી કંટ્રાટી આવે તે એને શું કામ કામ દેવું? હા, પણ ઈ દલપતનો બનેવી છે ને નાના મોટા કન્ટ્રાક્ટના કામ કરે છે. પણ ઈવડાઈ ભૂજવાસીને આપણા ગામનું પેટમાં દુખે. આ મકનો કુંભાર ગામના બાંધકામના કામ કરે છે. ઈ કહેતો તો કે ઈ તળાવનું કામ સસ્તામાં ને સારું કરી આપશે. પણ એને ટેન્ડર ક્યાં ભર્યું છે? તે ભરાવવાનું હોય ભરાવને. આ ગામનાને મેલીને બાંધનાને શું કામ ખેંચી લાવવો? ને ઈ લાભ વિના થોડો ઈ આવવાનો જ. પણ એનો બનેવી બેકાર છે ને બે પૈસા કઈ કમાય. જો કેશવા, આ ગામ લોકો ના ને સરકારના પૈસા કહેવાય એની ખેરાત ન થાય. ને આ દલપતના કહેવાથી હું ગમે અંગૂઠા નહીં પાડું. આ સાવધાન, તોફાન આવશે. બધું ઉથલપાથલ થઈ જશે. યુદ્ધની ભેરીઓ વાગે છે. યુદ્ધ થશે. લડાઈ માટે તૈયાર થઈ જાઓ. સાવધાન. કેમ ફોજી સાહેબ, લડાઈ થવાની છે? ફોજી સાહેબ, પેલા તમે તો હથિયાર ઉપાડો. કેપ્ટન સાહેબ, મારા હથિયાર તૈયાર જ છે. દુશ્મનોનો નાશ, આપણો વિજય. આવો દલપતભાઈ, આવો. કેમ છો? બસ મજામાં. તની બેન કેમ છો? જો ધની બેન, આ તો પંચાયતના જે કામકાજ હોય ને એમાં તો આપણે એકબીજાનું રાખવું પડે. ક્યારેક તમારું સગું હોય, ક્યારેક મારું સગું હોય. તો પંચાયતમાં એકબીજાને ઓથ મળી રહે ને એટલે તો આ ગામનો વહીવટ સરકારે આપણને સોંપ્યો છે. જુઓ તલાટી સાહેબ. હવે તું શું તલાટી સાહેબ કહે છે? દલપતભાઈ કે ને? જુઓ દલપતભાઈ, એકમેકને ઓથ આપીને એ આપણી ફરજ છે. આ મકનો કુંભાર ગામના બાંધકામના કામ કરે છે, ગામનો જ છે. ને કહેતો તો કે તળાવની પાર ઓછા ખર્ચે બાંધી દઉં, એમાં પંચાયતને જ ફાયદો છે ને, ને ગામને પંચાયતની ઓથ મળે છે. પણ એનું ટેન્ડર જ ક્યાં છે? જૂની તારીખમાં ભરાવવું પડશે. જુઓ, આ કેસવાના વખતમાં રસ્તામાં પૂરણ પછી નાખ્યા, આ તોય વહેલા જ ખર્ચા નથી બતાવ્યા. સરકારી પૈસાનું તો એમ છે, તારીખ આગળ પાછળ થાય. હવે આ મકનો જ કહેતો હતો, ટેન્ડર એની પાસે ભરેલું જ હતું. આ એક દી જરા મોડો થઈ ગયો. એનો છોકરો દવાખાને દાખલ કર્યો હતો, એમાં 2 કલાક મોડું થઈ ગયું. એમાં એનો શું વાંક? ઠીક ત્યારે તમને લોકોને ઠીક લાગે એમ કરો. હું તો મારા બનેવીને જાણ કરી દઈશ કે કાલે ના આવે, નાકનો ધક્કો થશે. ભલે. કે
કેમ કેસવા? એમાં કઈ ખોટું થયું? નાના સરપંચ સાહેબ બરાબર, પણ જોજો ભેંસ ના સિંગડા છે, ભારે ના પડે, દલપત ને નારાજ ના કરવો. કેમ દેવીબેન, આ રાત્રિ શાળા હમણાં બંધ કેમ રાખો છો? આ તુલસી કાલે રાવ ખાવા આવી હતી કે રાત્રિ શાળા તો બંધ રહે છે? જુઓ ધનીબેન, આમાં એવું છે ને, મને આમાં કઈ પૈસાની પેદાશ નથી, ને પૂછવા વાળા સાહેબો તો રોજ સાહેબ થઈને પૂછવા આવે, કોને કેટલું આવડ્યું, આને કેમ નથી આવડ્યું. આવનારા તો નિયમિત આવવા જોઈએ ને, હું તો ભાઈ રોજ ભણાવવા તૈયાર છું. આ ભલે ને 5-10 આવે, તમે વર્ગો ભણાવવાનું ચાલુ રાખો, બાકી રહી પૈસાની વાત, તે પાચા કાકા જોડે મારે 200 રૂપિયા આપવાની વાત થઈ ગઈ છે. સરકાર ભલે ને ના આપે, ને પંચાયતમાં લાઈટ છે, ને પાણીનું માટલું એ છે, તમ તમારે ભણાવવાનું ચાલુ કરી દો. ભાઈ, તમારા ભાઈ કહેતા હતા તોલા પંચાયતના મકાનમાં લાઈટ ને પાણી બંનેની વ્યવસ્થા છે, તો આપણે ત્યાં જ વર્ક ચાલુ કરવાના છે. પણ સાંભળો, આ મને થોડું ઘણું શીખવાની ઈચ્છા છે, આ શીખવાડશો તો ખરા ને? હા હા, આવી જાજો તમ તારે, ઈબાને તમને ખબર પડશે કોણ આવે છે ને કોણ નથી આવતું. આ તમારા દિયર રજા આપે તો ને, બાકી મને તો શીખવાની ઘણી હોશ છે. તું ઘર સંભાળ, આ પંચાયતના કામમાંથી તેમ નીકળે ત્યારે ને